ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ફાઇનલી એક્ઝામ નું ટાઈમ ટેબલ આવી ગયું છે। હવે ધોરણ 10 અને ધોરણ 12 નું એક્ઝામ નું ટાઈમ ટેબલ શું છે, પ્લસ તમને કેટલી રજા મળવાની છે, તમને કેટલો બેનિફિટ આ વખતે થવાનો છે, તમામે તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર તમને આપવાના છીએ। એની પહેલા જો તમે ધોરણ 10 માં છો તો એનું એક અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, ધોરણ 12 માં છો તો એનું એક અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે। તમે જો એક પણ વોટ્સએપ ગ્રુપમાં અમારા જોડાયા ના હો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, આજે જ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો। યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। કદાચ તમને એવું થતું હોય કે સર વોટ્સએપ ગ્રુપમાં શું મળશે, તો તમને તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ને તમામે તમામ વસ્તુ, જેટલા પણ લાઈવ સેશન થવાના છે, બધી જ માહિતી વોટ્સએપ ગ્રુપથી આવતી રહેશે। અને ધોરણ 10 પછી કદાચ જો તમે ડિપ્લોમામાં એડમિશન લેવાના હોય, ધોરણ 5 12 પછી તમે ફાર્મસી અથવા તો ડિગ્રીની અંદર અથવા તો એમબીબીએસમાં એડમિશન લેવાના છો, એ તમામ માહિતી, એ તમામ એડમિશનની ગાઈડલાઇન ફ્રી ઓફ કોસ્ટ એ વોટ્સએપ ગ્રુપમાં આપણે સમજાવવાના છીએ, જે આપણે દર વર્ષે સમજાવીએ છીએ। હવે સૌથી પહેલા આપણે ટાઈમ ટેબલ ઉપર એક નજર નાખીએ તો આ ગઈકાલનું જ પરિપત્ર છે, જે પરીક્ષા તમારી છે એ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી લેવાશે। એટલે આ વખતે એકચ્યુઅલમાં એક્ઝામ વહેલી છે, દર વર્ષે મોસ્ટ પ્રોબેબલી 12 થી 13 તારીખે એક્ઝામ ચાલુ થતી હોય અને માર્ચ મહિનો પૂરો થાય ત્યારે પૂરી થતી હોય, પરંતુ આ વર્ષે એક્ઝામ વહેલી છે। હવે વહેલી એક્ઝામનો ફાયદો શું છે એ પણ હું તમને આ વિડીયોના એન્ડમાં કહેવાનો છું, તો વિડીયો એન્ડ સુધી ખાસ જોજો, અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં। હવે આ તમારું આખે આખું ટાઈમ ટેબલ છે, સામાન્ય પ્રવાહનું છે। ધોરણ 10 ના ટાઈમ ટેબલની જો હું વાત કરું તો 27 તારીખે ગુજરાતીના પેપર છે, 1 તારીખે શનિવારે સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત છે, 3 તારીખે સામાજિક વિજ્ઞાન, 5 તારીખે અંગ્રેજી, 6 તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા, 8 તારીખે વિજ્ઞાન, 10 તારીખે બાકીના સબ્જેક્ટ। તો 10-3 તમારી પરીક્ષા પૂરી થાય છે। એ જ રીતે સામાન્ય પ્રવાહનો પણ અહીંયા સરસ મજાનું આપ્યું છે, વ્યવસાયલક્ષી પ્રવાહનું પણ ટાઈમ ટેબલ અહીંયા સરસ મજાનું આપેલું છે। હવે બીજું ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણું ધોરણ 12 સાયન્સનું, તો ધોરણ 12 સાયન્સના ટાઈમ ટેબલની જો હું વાત કરું તો 27 ફેબ્રુઆરીએ ફિઝિક્સનું પેપર છે, બપોરનો ટાઈમ દર વર્ષે જેમ હોય છે એમ જ છે, 1 તારીખે 1 માર્ચે કેમેસ્ટ્રી છે, મતલબ તમને એક એક દિવસની રજાઓ મળી છે, ગુરુવાર શુક્રવારની રજા, શનિવાર રવિવારની રજા, સોમવારે જીવ વિજ્ઞાન છે, મંગળ અને બુધ, મતલબ એકચ્યુઅલમાં જેમને મેથ્સ છે એમને રવિ સોમ અને મંગળ 3 દિવસ રજા મળી છે, અને મેથ્સનું પેપર બુધવારે છે, શુક્રવારે ઇંગ્લિશ ગુરુ એટલે શુક્રવારની એક રજા મળી, શનિ રવિ તમને 2 રજા મળે છે, અને પછી કોમ્પ્યુટરનું પેપર છે। તો તમે કોમ્પ્યુટરની હાલ લોડ નહીં લો તો ચાલે એવું છે, બાકીનું તમારું ટાઈમ ટેબલ આ રીતનું છે, બધા જ પેપરો બપોરના 3 વાગ્યાના છે, કોમ્પ્યુટરનું પેપર 3 થી 5:15નું છે, બધાની અંદર તમને ખબર જ છે પાર્ટ એની અંદર એમસીક્યુ આવે છે, પાર્ટ બીની અંદર જનરલ ઓપ્શન જે આપણા થઈ ગયા છે, એ પાર્ટ બીની અંદર થિયરી અને દાખલાઓ આવતા હોય છે, તો આ અંદર સરસ રીતે બધી વસ્તુઓ સમજાવેલી છે। તો આ તમારું ટાઈમ ટેબલ છે। હવે ધોરણ 12 સાયન્સની અંદર આ વખતથી 2 વખત એક્ઝામ લેવાના છે, બરાબર 2 વખત એક્ઝામ લેવાના છે, એટલા માટે તમારી આ પહેલી એક્ઝામ વહેલી આવી ગઈ। ગયા વર્ષથી આ નિયમ આવ્યો છે, ખરેખર તો 2024માં પણ 2 વાર એક્ઝામ થઈ હતી, હવે એના નિયમો હું તમને થોડાક સમજાવી લઉં। પહેલી વખતે તમે જે એક્ઝામ આપો એમાં તમે પાસ થાવ છો, ફેલ થાવ છો, કંઈ પણ છે, તમને બીજી વખત અલગથી ચાન્સ મળે છે એ એક્ઝામ માટેનો। હવે આ બંને એક્ઝામના નિયમો શું છે, કઈ રીતે માર્ક્સ કેલ્ક્યુલેટ થતા હોય છે, એડમિશન પ્રોસેસમાં તમને એનો શું બેનિફિટ થાય છે, જો તમારે એના વિશે જાણવું હોય તો આ વિડીયોના કમેન્ટમાં લખજો કે હા સર એનો એક વિડીયો બનાવો, 2 વખત પરીક્ષા કેવી રીતે હોય છે, એના શું નિયમો છે, એનો બેનિફિટ શું છે, એના નુકસાન શું છે, તમામે તમામ માહિતી સાથેનો વિડીયો બનાવો, તો શ્યોર આપણે આ ચેનલ ઉપર આ જ વીકની અંદર એનો વિડીયો મૂકીશું। અને આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો, જેથી એમને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે ગુજરાત બોર્ડે ગયા વર્ષથી 2 વખત એક્ઝામ લેવાનો નિર્ણય લીધો હતો, ગયા વર્ષે 2 વખત પરીક્ષા લીધી હતી, આ વર્ષે પણ 2 જ વખત એક્ઝામ થવાની છે। તો કદાચ તમને ખબર ના હોય તો એ તમારા માટે બહુ જ બેનિફિશિયલ છે, ને એટલા માટે જ આ વર્ષે એક્ઝામ વહેલી થઈ છે, જેથી રિઝલ્ટ પણ વહેલું આવે ને બીજી પરીક્ષા ફટાફટ લેવાય। ગયા વર્ષે એક્ઝામ થોડી માર્ચમાં થઈ હતી, રિઝલ્ટ ચૂંટણીના લીધે, ઇલેક્શનના લીધે મોડું આવ્યું હતું, તો બીજી એક્ઝામ થોડી મોડી ગઈ હતી, પણ આ વખતે આ લોકોને એવું છે કે વહેલા એક્ઝામ લઈએ, વહેલા રિઝલ્ટ આપીએ, તો બીજી પરીક્ષા પણ જલ્દીથી લેવાઈ શકે। તો હવે તમારા સરસ મજાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, તૈયારી ચાલુ કરી દો, ખૂબ જ ઓછો સમયગાળો, નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનો તો ગણાય જ નહીં, રિવિઝનમાં જતો રહે, 3 મહિના છે એમાં પણ તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન છે, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને તમારે સરસ મજાની તૈયારી કરવાની છે। અમારી ચેનલ પરથી હવે જલ્દીથી તૈયારીના વિડીયો સબ્જેક્ટ વાઇઝ ચાલુ થઈ જવાના છે, તો ચેનલ પર બન્યા લેજો, મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે, તિલતેત બાય, ટેક કેર।